नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ, હું છું આપની સાથે હેતલ ભગત। રાજકોટ સિવિલ હોસ્પિટલના ખાડાને લઈને હવે રાજકારણ ગરમાયું છે। આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। રાજ્યમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે। અનેક જગ્યાએ રસ્તા મગરની પીઠ જેવા બની ગયા છે, જેને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તા હાથ માથામાં પાટાપિંડી કરીને આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। એટલે આ પાટાપિંડી બતાવ્યા, પાટાપિંડી કરી અને સરકારને ઝઘડાવવા માટેનો વિરોધ કરવામાં આવેલો છે કે રોડ રસ્તા ને સિવિલની અંદર આવા ખરાબ રસ્તા છે, તો બહારથી તો પબ્લિક પડીને આવે છે, પણ અહીંયા પબ્લિક પડતી હોય તો તમે તાત્કાલિક ટ્રીટમેન્ટ થતી નથી, એમ જ કે અમારી પાસે સ્ટાફ હોય તો પ્રાઇવેટમાં વયા જાઓ। નબે વર્ષ થી રજૂઆત કરવા છતાંય કોઈ ધ્યાન દેતું નથી સિવિલની અંદર, ખાલી આરોગ્ય મંત્રી આવી ચક્કરમાં વયા જાય છે। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી રોડ રસ્તા ખરાબ હોવાના કારણે કોંગ્રેસના નેતાઓ પાટાપિંડી કરીને આવ્યા હતા। કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓએ અલગ અલગ બેનરો પહેરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો। બેનરો દ્વારા રાજકોટ કોંગ્રેસ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું। રાજકોટ સિવિલ હોસ્પિટલના ખાડાને લઈને હવે રાજકારણ ગરમાયું છે। વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પ્રકારે નાટક રૂપી સરકાર ચાલી રહી છે એનું પાત્ર હું ભજવું છું, અને ભારતીય જનતા પાર્ટીની 40% કમિશન વાળી જે સરકાર છે એનું આરોગ્ય તંત્ર કથળી ગયું છે, ત્યારે આજે રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલની અંદર છેલ્લા 4 વર્ષથી કથળેલા રોડ રસ્તાઓની હાલત માટે અમે અનેક વખત આ આરોગ્ય વિભાગનું મેન્ટેનન્સ જેની પાસે છે પીઆઈ વિભાગને અનેક રજૂઆતો કરી, પણ ભ્રષ્ટાચારી પીઆઈ વિભાગે કોઈ પગલાઓ ન લીધા। એને એમ કીધું કે અમારી ફાઇલ સરકારમાં મંજૂરી અર્થે ગઈ છે, ત્યારે અમે એને પૂછ્યું કે આ ફાઇલ ક્યારે આવશે, તેની પાસે કોઈ જવાબ નથી। એટલે અમારે એવું માનવું છે કે આ ફાઇલ કમલમ કાર્યાલય અને સરકાર વચ્ચે ફસાયેલી છે, જનતા પરેશાન છે, ત્યારે આ મુદ્દાને ઉજાગર કરવા માટે એક સક્ષમ વિપક્ષ તરીકે અમે આજે સિવિલ હોસ્પિટલમાં નાટક કરી અને જનતાને જાગૃત કરીને સરકારને જગાડવા માંગીએ છીએ કે આ રોડ રસ્તાની તારીખ તાત્કાલિક જાહેર કરો અને રોડ રસ્તાને રિપેર કરો। ડબલ ગોંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।